અસલામ અલેકુમ બાળકો, આપણે ધોરણ ત્રણ, તો ધોરણ ત્રણમાં હવે આપણે નોટમાં રિવિઝન કરીશું. તો નોટમાં આપણે આઠમા ચેપ્ટરથી રિવિઝન કરીશું કે આપણે જે દ્વિતીય સત્રનું આઠમું અને નવમું ચેપ્ટર શીખ્યા એનું આપણે હવે નોટમાં રિવિઝન કરીશું. તો આઠમું ચેપ્ટર શું છે કે ધીઝ એન્ડ ધોઝ. તો જુઓ, THIS ધીઝ, તો આ ધીઝ, ધીઝ એટલે શું થાય, આ થાય. તો ધીઝ, આ THIS ધીઝ એ એક વચન છે, અને THESE એ ધીઝ એ શું છે, બહુવચન છે. શું છે, એ ધીઝનો મતલબ પણ આ થાય અને આ ધીઝનો મતલબ પણ આ થાય, પણ THIS ધીઝ એ એક વચન અને THESE ધીઝ એ બહુવચન છે. પછી THAT ધેટ, ધેટ એટલે પેલું. તો આ ધેટ એ એક વચનમાં આવશે, અને આ ધેટ THOSE ધોઝ, ધોઝ એટલે પેલા. તો આ ધોઝ એ બહુવચનમાં આવશે. પછી જુઓ ઇઝ, તો ઇઝ એટલે છે એ એક વચનમાં, અને AR એટલે છે પણ બહુવચનમાં. તો આપણે અહીંયા એક વચન અને બહુવચનનો ફરક સમજવાનો છે કે THIS ધીઝ એટલે આ એક વચન, THESE ધીઝ એટલે આ એ બહુવચન. પછી THAT ધેટ, ધેટ એટલે પેલું એ એક વચન, અને THOSE ધોઝ, ધોઝ એટલે પેલા એ બહુવચન. પછી ઇઝ એટલે છે એક વચન, ને AR એટલે છે બહુવચન. તો આ રીતના આપણે એક વચન અને બહુવચનનો ડિફરન્સ સમજવાનો છે. પછી જુઓ કે શું છે કે આપણને હવે એક સફરજન હોય તો આપણે શું કહીએ કે ધીઝ ઇઝ એન એપલ. તો હવે ત્રણ સફરજન હોય તો ધીઝ આર એપલ્સ શું થશે કે જુઓ, આ ધીઝ છે તેનું બહુવચન આ થશે, THESE. પછી ઇઝ, તો ઇઝનું બહુવચન શું થશે, AR, અને પછી આ એપલ. તો એપલ છે તો એક સફરજન હોય તો આપણે એપલ કીધું, પણ એકથી વધારે છે તો આપણે શું લગાડીશું, પાછળ એસ લગાડીશું. તો શું થશે, એપલ્સ. તો અને આ જે AN આર્ટિકલ છે એ બહુવચનમાં નીકળી જાય, બહુવચનમાં AN આર્ટિકલ મૂકવામાં આવતું નથી. તો જુઓ, ધીઝ ઇઝ એન એપલ એટલે કે આ સફરજન છે, ને ધીઝ આર એપલ્સ એટલે કે તે સફરજન છે, આ સફરજનો છે એવું. પછી જુઓ એક ખોખું હોય તો, અને બે ખોખા હોય તો જુઓ, ધેટ ઇઝ એ બોક્સ. તો એક ખોખું હોય તો આપણે શું કીધું કે પેલું બોક્સ છે. તો હવે એકથી વધારે છે તો આપણે શું લખીશું કે ધોઝ આર બોક્સીસ. શું થશે, ધોઝ આર બોક્સીસ. જુઓ, મેં અહીંયા તમને લીટી કરીને બતાવ્યું છે કે અહીંયા આપણે ES લગાડ્યો, બોક્સની પાછળ શું લગાડ્યું, ES. પછી જુઓ, એક બ્રશ છે તો ધીઝ ઇઝ એ બ્રશ. શું થયું કે ધીઝ ઇઝ એ બ્રશ. તો હવે ચાર બ્રશ છે તો જુઓ, THIS ધીઝ, તો એનું શું થશે, THESE ધીઝ. પછી ઇઝ તો આર, અને બ્રશ તો ES લાગશે, બ્રશીસ. પછી જુઓ આગળ એન્જિન. તો એન્જિનમાં હવે એક એન્જિન હોય તો આપણે શું કીધું કે ધેટ ઇઝ એન એન્જિન. તો હવે ચાર એન્જિન છે તો ધેટનું શું થશે, ધોઝ થશે, ઇઝનું આર થશે, અને એન્જિન તો ઈ છે એની પાછળ શું લાગશે, એસ લાગશે. તો એન્જિન્સ શું થશે, એન્જિન્સ. પછી જુઓ એક ગ્લાસ. તો એક ગ્લાસ હોય તો આપણે એવું કીધું કે ધેટ ઇઝ એ ગ્લાસ. એક ગ્લાસ હોય તો આપણે શું કહીએ કે ધેટ ઇઝ એ ગ્લાસ. અને પાંચ ગ્લાસ હોય તો ધોઝ આર ગ્લાસીસ. શું થશે, ધોઝ આર ગ્લાસીસ. તો આ રીતના આપણે ડિફરન્સ સમજવાનો છે કે એક વચન અને બહુવચન. પછી જુઓ, તમારી ચોપડીમાં ફન ટાઈમ આપેલું છે કે ધીઝ આર અથવા ધોઝ આર વડે ખાલી જગ્યા પૂરો. તો જુઓ, ધીઝ ઇઝ એ પેન. તો આપણે અહીંયા શું લખીશું કે ધીઝ આર પેન્સ. પછી ધેટ ઇઝ એ ક્લાસ, તો ધોઝ આર ક્લાસીસ. તો એ રીતના અહીંયા એક નંબરમાં આપણને આપેલું છે કે ધીઝ ઇઝ એન એપલ. તો અહીંયા આપણને જુઓ, તમે જોઈ શકો છો કે એપલ્સ લખીને આપ્યું છે. તો આપણે શું લખવાનું છે કે આપણે આ ધીઝ, તો એનું બહુવચન શું આવશે, આ ધીઝ આવશે, એ આપણે લખીશું. પછી ઇઝ, તો ઇઝનું બહુવચન શું આવશે, આર આવશે. પછી જુઓ ધેટ ઇઝ એ બોલ, તો ધેટ, તો ધેટનું બહુવચન ધોઝ આવશે. અને ઇઝ, તો ઇઝનું બહુવચન આર આવશે. અને બોલ્સ તો લખેલું જ છે. તો આ આપણે અહીંયા ખાલી જગ્યામાં ધીઝ આર અથવા ધોઝ આર લખવાનું છે. પછી જુઓ ધીઝ ઇઝ એ બસ, તો આપણે શું લખીશું, આ ધીઝ લખીશું અને ઇઝનું આર લખીશું. તો ધીઝ આર શું થશે, ધીઝ આર બસીસ. પછી જુઓ આગળ શું છે કે ધેટ ઇઝ એ મંકી.
તો આપણે શું લખીશું ધોઝ આર મંકીઝ શું થશે ધોઝ આર મંકીઝ પછી ધેટ ઇઝ એ ટેબલ તો આપણે શું લખીશું કે ધોઝ આર ટેબલ્સ શું થશે ધોઝ આર ટેબલ્સ તો આ રીતના આપણે લખવાનું છે હવે આપણે નોટમાં રિવિઝન કરીએ છીએ એટલે મેં તમને નોટમાં લખીને બતાવ્યું છે તો હું તમને હોમવર્કમાં આ ફોટા મોકલીશ એ ફોટામાંથી જોઈને તમારે નોટમાં હોમવર્ક કરવાનું છે